સૌ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર, સ્વાગત. આપણે સૌ જાણીએ છીએ કે ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના રાજકોટમાં બની છે, પણ દુઃખદ ઘટના રાજકોટમાં બની છે એટલી જ વાત નથી. ગુજરાતમાં વારંવાર, ક્યારેક રાજકોટમાં, ક્યારેક અમદાવાદમાં, ક્યારેક સુરતમાં, ક્યારેક ભાવનગરમાં, ક્યારેક ક્યાંક, સતત આવી ઘટનાઓ બનતી રહે છે. અને મહિનો દોઢ બે મહિના પછી સરકાર, ભાજપના લોકો અને ભાજપ સાથે મળેલા માણસો જનતાને આ દુર્ઘટનાઓ ભૂલાવી દેવા માટેનું ષડયંત્ર કરે છે. આમ આદમી પાર્ટી આજે એક અભ્યાસ કરીને, રિસર્ચ કરીને કેટલીક વાતો સામે લાવવા માગે છે. ગુજરાતમાં જે રીતે ભાજપના નેતાઓ અને સરકારી અધિકારીઓનું એક ભ્રષ્ટ ગઠબંધન થયું છે, અને આ ભ્રષ્ટ ગઠબંધનના પાપે વડોદરામાં હોડી ઊંધી વળી જાય છે, મોરબીમાં બ્રિજ તૂટી જાય છે, રાજકોટમાં આગ લાગી જાય છે, સુરતની અંદર આગ લાગી જાય છે, આ તમામ ઘટનાઓ, યા તો બોટાદમાં લઠ્ઠાકાંડ થઈ જાય છે, આ તમામ ઘટનાઓના મૂળમાં ભાજપના નેતા અને સરકારી અધિકારીઓનું ભ્રષ્ટ ગઠબંધન જવાબદાર છે. ગુજરાતમાં જ્યારે જ્યારે આવી ઘટના બની છે ત્યારે ત્યારે ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવા માટે, ગુજરાતની જનતાને છેતરવા માટે પોતાના મળતિયાઓ, અધિકારીઓ અને ભાજપના નેતાઓને બચાવી લેવા માટે સીટ નામનું ષડયંત્ર ભાજપ સરકાર કરી રહી છે. આજે અમે બે ત્રણ વસ્તુ બાબતે જાહેર કરવાના છીએ કે છેલ્લા કેટલાય સમયમાં જે કાંઈ ઘટનાઓ બની, જેમ કે બોટાદમાં લઠ્ઠાકાંડની ઘટના બની, ત્યાર પછી સીટની રચના થઈ ગઈ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, મોરબીની અંદર દુર્ઘટના બની, સીટની રચના થઈ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. આપણને યાદ હશે કે દક્ષિણ ગુજરાતમાં રેલવેમાં ચાલુ ટ્રેન ગુજરાત ક્વીનમાં એક દીકરીનો બળાત્કાર થયો અને ચાલુ ટ્રેને ફેંકીને એની હત્યા કરી દેવામાં આવી, સીટની રચના થઈ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. વડોદરા હરણીમાં બોટકાંડ બન્યો, સીટની રચના થઈ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ભરૂચની અંદર ભાજપ સર્જિત પૂર આવ્યું, હજારો કરોડો લોકોની પ્રોપર્ટીને નુકસાન ગયું, સીટની રચના થઈ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ખેડાની અંદર ભાજપના નેતાઓ સિરપના નામે ઝેરી દારૂ વેચતા પકડાયા, લાખો લોકો લઠ્ઠાકાંડની અંદર ભોગ બને એવા પ્રકારની ઘટના ખેડામાં બની, સીટની રચના થઈ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. પંચમહાલ ગોધરામાં નીટની પરીક્ષામાં, NEETની પરીક્ષામાં ભાજપના નેતાઓ પેપર ફોડતા પકડાયા, સીટની રચના થઈ, કોઈ ચમરબંધીને હવે છોડવામાં નહીં આવે. વડોદરાની અંદર આપણે જોયું ચકચારી, સામૂહિક દુષ્કર્મ થયું આપણા ગુજરાતની દીકરી ઉપર નવરાત્રિ દરમિયાન, સીટની રચના થઈ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. રાજકોટની મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાંથી ગાંજો પકડાયો અને મુખ્યમંત્રીને, ગૃહમંત્રીએ કીધું કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, સીટની રચના કરવામાં આવી આ ગાંજા પ્રકરણની અંદર. ત્યાર પછી ગુજરાતભરમાં થઈ રહેલી સરકારી અનાજની અંદર ચોરીની બાબતે સીટની રચના કરવામાં આવી, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ભાવનગરની અંદર અમારા નેતા યુવરાજસિંહે જે ડમી વિદ્યાર્થી કાંડ આખો પકડેલો, કેટલાય છોકરાઓને ડમી વિદ્યાર્થી તરીકે બેસાડીને સરકારી નોકરીમાં લગાડ્યા, એ ડમી કાંડની અંદર સીટની રચના થઈ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ત્યાર પછી અહીંયા અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર તથ્ય પટેલે 9 લોકોને કચડીને મોતને ઘાટ ઉતાર્યા, સીટની રચના થઈ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. સૌરાષ્ટ્રની અંદર સૌથી મોટું મગફળી ચોરી કાંડ થયું, ભાજપના નેતાઓના નામ આવ્યા, સીટની રચના થઈ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ત્યારબાદ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના એક ખેડૂત ભાયાભાઈ આહિર, ચોર લૂંટારાઓ કે પેલા છેતરપિંડી બાજુના ત્રાસથી આત્મહત્યા કરી ગઈ, એમની બે દીકરીને રડતી આંખોનો વિડીયો આખા ગુજરાતે જોયો, સીટની રચના થઈ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ત્યાર પછી પાટીદાર આંદોલનની હિંસા ઉપર પણ સીટની રચના થઈ, પંચની રચના થઈ, આખા ગુજરાતની અંદર ભાજપના મળતિયાઓએ પટેલોના ઘરમાં જઈ તોડફોડ કરી બહેનો દીકરીઓને ગાળો આપી, સીટની રચના થઈ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ત્યારબાદ ઉનાની અંદર દલિતોને માર મારવામાં આવ્યો અને આખી દુનિયાએ એની નોંધ લીધી, સીટની રચના થઈ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ત્યારબાદ ગુજરાતના ઇતિહાસમાં ન બની એવી ઘટના, સચિવાલયમાં, વિધાનસભાના કેમ્પસમાં પાટણના દલિત સમાજના આગેવાન ભાનુભાઈ પરમારે આત્મહત્યા કરી લીધી સરકારના વિરોધમાં, સીટની રચના થઈ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ક્યાં ગયા ગુજરાતની ભાજપ સરકારના માનીતા અને ખૂબ પસંદ એવા SK લાંગાના ભ્રષ્ટાચારનું પ્રકરણ આખા ગુજરાતમાં ગાજ્યું, સીટની રચના થઈ, ભ્રષ્ટાચાર પ્રકરણમાં SK લાંગાના.
કોઈ ચમર બંધીને છોડવામાં નહીં આવે. ત્યારબાદ નકલી સરકારી કચેરીઓ અમારા જે ચૈતરભાઈ વસાવાએ આખા ગુજરાતમાં ખોલી બતાવી, છોટાઉદેપુરથી લઈ નર્મદા ભરૂચ જિલ્લાઓમાં આદિવાસી વિસ્તારોની નકલી કચેરીઓ બાબતે સીટની રચના થઈ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ત્યાર પછી જામનગરના પ્રખ્યાત વકીલ પલેજા સાહેબની ધોળે દાડે હત્યા થઈ, જામનગર બંધ રહ્યું, સીટની રચના થઈ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ને એવી જ રીતે કચ્છના મુંદ્રાની અંદર એડવોકેટ દેવજીભાઈની છરા જાહેરમાં હત્યા થઈ, કચ્છની અંદર ખૂબ જ ઉકળાટ થયો, સીટની રચના થઈ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. આવી રીતે જ્યારે જ્યારે ગુજરાતમાં ભાજપના કારણે, ભાજપના નેતાના કારણે, ભાજપના મળતિયા અધિકારીઓના કારણે કોઈ દુર્ઘટના બને, કોઈ હત્યા બને, કોઈ ક્રાઇમ બને, એટલે તાત્કાલિક બીજા દિવસે કોઈ ચમરબંધીને છોડીશું નહીં, સીટની રચના કરવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે. આવી 500 સીટો બનાવવામાં આવી છે. જ્યારે ઘટના બને, સીટ નામનું તરકટ કરવામાં આવે, સીટ નામનું નાટક કરવામાં આવે અને ગુજરાતની જનતાને આ ભૂલવાડી દેવાનું ષડયંત્ર ભાજપના લોકો કરી રહ્યા છે. હું અહીંયા 500 સીટોનું લિસ્ટ આપી શકું એમ છું, પણ આ તો તાજેતરમાં હમણાં બનેલી ઘટનાઓનું લિસ્ટ આપ્યું. આટલી બધી સીટો બનાવ્યા પછી કઈ સીટની અંદર સરકારે એવી કડક સજા કરી કે ગુજરાતના ઇતિહાસમાં દાખલો બેસે? કોઈ પણ સીટમાં નહીં. સીટનું નાટક કરવાનું, 10-15 દિવસ મીડિયામાં હેડલાઇન આવે એવી રીતના કામો કરવાના અને પછી બધું જ ટાઢા પાણીએ ધોઈ નાખવાનું. આ સિવાય એક બીજી પણ મહત્વની વાત અમારા અભ્યાસમાં સામે આવી છે કે હમણાં જે સીટો બની છેલ્લા થોડાક દિવસમાં, જેમ કે બોટાદના લઠ્ઠાકાંડમાં જે સીટ બની, મોરબી દુર્ઘટનામાં જે સીટની રચના થઈ, રાજકોટના TRP દુર્ઘટનામાં જે સીટની રચના થઈ, કે ગુજરાત ક્વીનમાં બેનનો સાથે બળાત્કાર થયો એ ઘટનામાં સીટની રચના થઈ, કે એ સિવાયની જેટલી સીટની રચના થઈ, એમાં ભાજપના માનીતા અધિકારીની તમામ સીટોમાં નિમણૂક સુભાષ ત્રિવેદીની કરવામાં આવે છે. આવું કેમ થાય છે? ગુજરાતની અંદર સીટ તો એક તો છેતરપિંડી કરવા માટે જ બનાવવામાં આવે છે. કોઈ ન્યાય અપાવવા માટે કે ફાંસીએ ચડાવી દેવા માટે સીટ નથી બનાવતા, પણ છેતરવા માટેની સીટમાંય તમને એક જ માણસ કેમ મળે છે? આખા ગુજરાતમાં એક જ વ્યક્તિને કેમ તમે વારે ઘડીએ સીટમાં નાખો છો? એનો મતલબ એમ સમજી શકાય, એમ વિચારી શકાય કે ભાજપના મળતિયા અધિકારીઓ ભાજપને દ્વારા બનાવેલી સીટ બધા ભેગા મળે અને ટાઢા પાણીએ લોકોની આંખમાં ધૂળ નાખી અને લોકોને છેતરવાનું ષડયંત્ર કરી રહ્યા છે. રાજકોટની ઘટનામાં પણ સીટ નામનું ષડયંત્ર ચાલુ કર્યું છે ભાજપે. સીટ આમ કરી નાખશે ને, સીટ તેમ કરી નાખશે ને. આમ આદમી પાર્ટીનું એવું કહેવું છે કે ગુજરાતની આ જ જનતાએ તમને 156 સીટ આપી છે, 156 સીટ લીધા પછી તમે ગુજરાતની જનતાને સીટના નામે છેતરો છો? શરમ નથી આવતી ભાજપના લોકોને? 156 સીટ હોવા છતાંય સીટ 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 સીટ, ઉનાકાંડ સીટ, વડોદરામાં સીટ, મોરબીમાં સીટ, રાજકોટમાં સીટ, અમદાવાદમાં સીટ, સુરતમાં સીટ, આ શું આદર્યું છે? આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે ગુજરાતની ભાજપની સરકારે ગુજરાતના લોકોને છેતરવા માટે, મૂર્ખ બનાવવા માટે, ભૂલવાડી દેવા માટે જે કાંઈ સીટો આજ દિવસ સુધી બનાવી છે, એ ઘટનાના પીડિતો, ભોગ બનનારો કે એના જે કાંઈ પણ વ્યક્તિઓ હોય એને આમ આદમી પાર્ટીના અમારા તમામ પદાધિકારીઓ મળશે એવો કાર્યક્રમ અમે બનાવ્યો છે. ઉનાકાંડ હોય કે થાનગઢ કાંડ હોય કે તક્ષશિલા કાંડ હોય કે પાટણનો કાંડ હોય કે કોઈ પણ પંચમહાલનો કાંડ હોય કે ખેડાનો ઝેરી સિરપ કાંડ હોય કે લઠ્ઠાકાંડ હોય, એ તમામ ભોગ બનનારોને, પીડિતોને આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ આવનારા દિવસોમાં મળશે. તમામ પીડિતો સુધી જઈ અમે એમને પૂછીશું કે સીટ બની ગઈ પણ ન્યાય મળ્યો? સીટ બની ગઈ, ભાજપની 156 સીટ આવી ગઈ, પણ કોઈને સજા થઈ? કોઈને ફાંસીએ ચડાવ્યા? કોઈને જેલમાં મોકલ્યા? અમે આ બધી જ ઘટનાઓના ભરૂચની અંદર જે પૂર આવ્યું એના પીડિતોને મળીશું, પેપર લીકના પીડિતોને મળીશું, બધાને મળીશું અને પૂછીશું કે ભાજપવાળાએ સીટ બનાવી, તમને ન્યાય મળ્યો, આરોપીને સજા થઈ, તમને સંતોષ છે, સારું કામ થયું નથી થયું, કોર્ટ કેસમાં શું ચાલે છે, તમને કેવી કેવી તકલીફો પડે છે, સપોર્ટ સરકારી તંત્રનો કોર્ટમાં કે પોલીસમાં મળે છે કે નથી મળતો, આ બધી જ વિગતો એકઠી કરી અને ભાજપ સરકારનો ભાંડો ફોડવાનું કામ આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં કરશે. થેન્ક યુ. તમારે કોઈ સવાલ હોય તો? પ્રથમ દિવસ સુધી એક પરસેપ્શન એ બનાવવા રહ્યું છે કે ફક્ત ને ફક્ત
વહીવટી કર્મચારીઓ અને અધિકારીઓ જ આ ઘટના પાછળ જવાબદાર છે, ક્યાંય પણ કોઈ રાજકીય નેતાનો કોઈ રોલ નથી. પ્રથમ દિવસે વધુભાઈ વાડાએ આવીને સીધું નિવેદન એ જ આપ્યું કે ભ્રષ્ટ સિસ્ટમ અને અધિકારીઓના કારણે આ થઈ છે. કોઈ પણ અધિકારી રાજકીય હોદ્દેદારના મૌખિક આદેશ વગર એક ઇંટ આમ કે આમ કરતું નથી. જે રીતે તત્કાલીન કર્મચારીઓને એસઆઈટીના તપાસના દાયરામાં સમાવાયા છે, શા માટે સરકાર તત્કાલીન રાજકીય હોદ્દેદારોને એસઆઈટીના દાયરામાં નથી સમાવતી? આમાં સમજવા જેવી બે વાત છે કે મોરબીની ઘટના બની કે રાજકોટની બની કે વડોદરાની બની, ઘટના બન્યા પછી ભાજપના તમામ નેતાઓ અધિકારીઓની ઉપર દોષનો ટોપલો ઢોળી દેશે. હકીકત તો એવી છે કે ભાજપના નેતાઓની મિલીભગતથી ભાગીદારીથી જ અધિકારીઓ છે એ આંખ આડા કાન કરતા હોય છે, પણ જ્યારે જાહેર થાય ત્યારે અધિકારીઓ ઉપર દોષનો ટોપલો ઢોળી દેવાનો અને ભાજપના નેતાઓને આબાદ રીતે બચાવી લેવાના, આ એક ષડયંત્રનો હિસ્સો છે. રાજકોટની ઘટના પછી હું એક પૂર્વ અધિકારી તરીકે ગુજરાતના સૌ અધિકારીને એટલું જ કહીશ કે ભાજપવાળાના ચાળે ચડવું નહીં. આ લોકો ગમે ત્યાં ચડાવી દેવા માટે માહેર છે. ભાજપવાળાના ઇશારે જે કાંઈ અધિકારીઓ કામ કરે છે એના ઉપરવાળો આવા જ હાલ કરવાનો છે. આજે રાજકોટમાં જે જેલમાં ગયા છે એમને એમના પાપની સજા મળવાની છે, મળવી જ જોઈએ, અને આવી જ સજા મોરબીના પણ ચીફ ઓફિસરને મળવી જોઈએ, અને વડોદરાના મ્યુનિસિપલ કમિશનરથી લઈને ફાયર કમિશનરથી લઈને જે કાંઈ હોય એને મળવી જોઈએ. જે લોકોએ ભાજપના ઇશારે ભ્રષ્ટાચાર કરી અને ભાજપના કહેવા પ્રમાણે બેદરકારી દાખવી છે એમને સજા થવી જોઈએ, ભાજપના નેતાઓને પણ થવી જોઈએ. અમને આશા છે કે કંઈક સારું કામ થશે. ગુજરાતની જનતાએ પસંદ કરેલા વિરોધ પક્ષ તરીકે અમે એમને મળીશું, એમનું દુઃખ દર્દ જાણીશું, એમની પીડા જાણીશું, એમને શું મદદની જરૂર છે એ પણ જાણીશું, કાયદાકીય મદદની જરૂર છે કે અન્ય કોઈ સપોર્ટની જરૂર છે જાણીશું, અને જાણ્યા પછી અમારાથી જેટલી મદદ શક્ય છે એ ખુલ્લા દિલથી મદદ કરવા માટે પણ અમે તૈયારી કરી છે. અને એક તો જે રીતે ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં જે 26 સીટ લડ્યું છે, ખૂબ મજબૂતાઈથી લડ્યું છે, એક થઈને લડ્યું છે. મેં 8 મહિના પહેલાં એક નિવેદન કરેલું કે અમારા માટે લોકતંત્ર બચાવવું, લોકશાહી બચાવવું એકમાત્ર લક્ષ્ય છે, એટલે પાર્ટીથી ઉપર દેશ, અને એટલા માટે ઇન્ડિયા ગઠબંધન 26 અહીંયા પણ લડ્યું છે. આપે જોયું હશે ઘણા લોકો ભાજપવાળા ફૂટ પાડવાની કોશિશ કરી હતી, સરકારો તોડી, ઈડીને ધમકીઓથી ઘણાને તોડવાના કોશિશ કરી, પરંતુ અરવિંદ કેજરીવાલજી હિન્દુસ્તાનના એક એવા નેતા કે જેમને એવું કહેવામાં આવ્યું હતું કે તમે કાં તો જેલ કાં તો ઇન્ડિયા ગઠબંધનમાંથી ના તો તોડી દો, અને ત્યારે એ વ્યક્તિ જે બીજા લોકોએ પલટી બાજુએ પલટી મારી, બીજા લોકોએ સરકારો તોડીને મુખ્યમંત્રી પદ ગ્રહણ કર્યું, ત્યારે અરવિંદ કેજરીવાલજી આ દેશના લોકો માટે, દેશ હિત માટે એક થઈને એમણે ઇન્ડિયા ગઠબંધનની સાથે અમે છેટ સુધી નાતો સુહાગ ભર્યો, સૌહાર્દ ભર્યો અમે નિભાવ્યો છે. બધા લોકો એવું કહેતા હતા કે ચાલશે નહીં, આમ નહીં થાય, અને આનંદના સમાચાર તમને આપી રહ્યા છે કે જે રીતે અત્યારે પ્રાઇમરી જે રિપોર્ટ આવી રહ્યો છે પ્રમાણે 4 તારીખે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. ગુજરાતમાં પણ અમે આમ આદમી પાર્ટી ભાવનગર અને ભરૂચ સીટ તો જીતે જ છે, સાથે સાથે ઇન્ડિયા ગઠબંધનની બીજી સીટો પણ અમે જીતી રહ્યા છીએ, જે પરિણામ 2004 કે 2009 જેવું હશે. રહી વાત વડાપ્રધાનની, પ્રધાનમંત્રીની વાત, તો 4 તારીખે પરિણામ આવ્યા બાદ, કારણ કે આવતીકાલે જ ઇન્ડિયા ગઠબંધનની મિટિંગ પણ થવા જઈ રહી છે, એ મિટિંગમાં જે ચૂંટણીઓમાં જે એક શપ થઈને તમામ પાર્ટીઓના કાર્યકર્તાઓ, નેતાઓ, નહીં તો નેતાઓ એક થાય તો કાર્યકર્તાઓ એક ન થાય, જ્યારે દેશ બચાવવા માટે એક માનસિકતા રાખી હતી, તમે વિચાર કરો બધી પાર્ટીઓના લોકોએ એક એક નાના કાર્યકર્તા, હું એમના લાખ લાખ અભિનંદન આપું છું કે એક થઈને દેશ બચાવવા માટે નીકળ્યા. અને આવતીકાલે જ્યારે મિટિંગ થવા જઈ રહી છે ત્યારે અમારે 4 તારીખ પછીની જે મિટિંગ હશે એમાં 2 દિવસમાં પ્રધાનમંત્રીનું નામ નક્કી કરી દેવામાં આવશે, અને આગામી જે પણ દેશ બચાવવા માટે, દેશ લૂંટવા માટે
જે લોકોએ ખેલ કર્યા છે એ તમામને પહેલા પગથિયે એમને પરચો દેખાડીને આ દેશમાં જે લૂંટ ચલાવી છે એને બચાવી લેવામાં આવશે. ઈશુદાનભાઈ, તમે જે રીતે ભરૂચ અને ભાવનગર સીટ માટે કીધું અને ઈડી ગઠબંધન માટે કીધું કે ગુજરાત પર જીતશે, તો શું તમે બીજો દિવસ મનાવશો? પહેલા તો ઇન્ડી ગઠબંધન નથી, ઇન્ડિયા ગઠબંધન છે. આ ભાજપ વાળા જો એનડીએ, તમે એનડીએ લખો તો એનડી ગઠબંધન થાય, સ્વાભાવિક છે કે એનડી ગઠબંધન. તો એ એનડી ગઠબંધન અંગે એ જે કરે છે, પણ સવાલ એ છે કે રાજકોટમાં તમે જુઓ, રાજકોટ આટલી બધી મોટી દુર્ઘટના બની, ભાજપના પ્રદેશ અધ્યક્ષ માનનીય સી આર પાટીલજી ક્યાં છે? રાજકોટમાં તમે મિટિંગો મોહલે મોહલે ક્લિનિકે ક્લિનિકે મિટિંગો કરવા જતા હતા ભાઈ શ્રી રૂપાલાજી, ચાર દિવસ પાંચ દિવસ પછી આવે છે. તમે જુઓ, મત મેળવવા માટે સી આર પાટીલજી, હું સન્માનનીય કહીશ, સન્માનનીય ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી 156 સીટ આવી તો એ રડતા હતા કે 182 નો આવી, એને દુઃખ થયું, એમણે કદાચ જમવાનું નહીં ભાવ્યું હોય. સુરતમાં 27 સીટ આવી ગઈ હતી આમ આદમી પાર્ટીની, તો એ કહેતા હતા કે મને બહુ રડવું આવે છે, મેઘ મારી સોનાની ખીલીની વાત કરતા હતા. ત્યારે રાજકોટની ઘટનામાં અત્યાર સુધી સી આર પાટીલ ક્યાં છે? સી આર પાટીલની શું જવાબદારી નથી બનતી? સી આર પાટીલ, તમે જુઓ કે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં પણ ક્યાં ગુણા ઉતર્યા છે? હું મીડિયાને પણ વિનંતી કરીશ કે ભાજપના પ્રદેશ અધ્યક્ષને લઈને રાજકોટના મીડિયાનું અભિનંદન આપું છું કે જે રીતે ભાજપના નેતાઓને સવાલ પૂછ્યા છે, મજબૂતાથી સવાલ પૂછ્યા છે. આજે રાજકોટના મીડિયાની પત્રકારોની જે ચર્ચા થાય છે, તો સી આર પાટીલને પણ ગુજરાતમાં એમણે જોવું જોઈએ. 156 ને 182 લેવાને 26 લેવા નીકળી પડ્યા છો, ત્યારે આ આ લોકો મૃત્યુ પામે છે એને તમે શું કરો છો? અને એટલા માટે જ આજે માનનીય અમારા ગોપાલભાઈએ જે સીટનો જે પોલ ખોલી છે, તમે જોયું હશે સીટની રચના કરે, સીટમાં એ જ અધિકારીઓ હોય, એ ભાજપના નેતાઓને એ અધિકારી સંડોવે નહીં, એટલા માટે એ અધિકારી થાય છે. સમજી લેજો તમે, આ એકને એક અધિકારી કેમ સીટમાં આવે છે? કારણ કે ભાજપના નેતાઓને બહાર કાઢી નાખે, નાની માછલીઓ હોય, મોટા નેતા મોટા અધિકારીઓને પણ જેલમાં નહીં નાખે. માની લો કે આઈએએસ આઈપીએસને નાખે તો એ પણ ભાજપના નેતાઓનું કહી દે કે મારી પાસે એનો રેકોર્ડ છે, મને ફોન આવ્યો હતો, મને આ ગેમ ચેન ચલાવવા માટે કીધું હતું. એટલા માટે તેને એકને એક અધિકારી ચલાવે છે. અને એટલા માટે જ અમે નક્કી કર્યું છે કે અમે મુખ્યમંત્રીશ્રીને પણ અહીંયા આજે પત્ર લખવાના છીએ સીટની રચના બાબતે. અમે લોકોની વચ્ચે પણ જવાના છીએ, પણ અલ્ટિમેટલી મારે કહેવાનું એટલું છે કે પ્રધાનમંત્રીશ્રીના નામે મત ગુજરાતે આપ્યું. પ્રધાનમંત્રીએ શું કર્યું? એક ટ્વીટ સિવાય આજે માન લો કે ધ્યાનમાં બે કલાક મોડા જાત અને એક મિટિંગ લઈ લેત ગુજરાતના રાજકોટ કાંડ માટે, તો અત્યાર સુધી પ્રધાનમંત્રી એટલા બધા પેપર લીક થયા, મૌન, દારૂના લઠ્ઠા કાંડ થાય મૌન, બેફામ દારૂ વેચાય મૌન, અને તમે મને જોઈને મત આપી દો, તમને જોઈને મત આપ્યું, પરિણામ શું આવ્યું? બાળકોની ડેડ બોડી જોઈ નહોતી શકાતી, એટલી ડેડ બોડી સળગી ગઈ હતી. એના માટે તમને મત આપ્યા હતા. અને ત્યાંના ભાજપના નેતાઓ શું કરે છે? આમને ધારાસભ્યને ન જોતા, સાંસદસભ્યને ન જોતા, પ્રજાને પણ મારે કહેવું છે કે એ જે ધારાસભ્ય ચૂંટાયા ભાજપના, એ લાશો ઉપર હસતા હતા, અટાશે કરતા હતા. ભૂલ કોની? આપણી છે, મોદીના નામે મત આપ્યા છે. મોદીજીને હવે હાથ જોડીએ કે તમારા નામે અહીંયા મુખ્યમંત્રી બનો, ધારાસભ્ય બનો, હાલો તો અમે મત આપીએ તમારા વિસ્તારમાં. એટલે ગુજરાતની જનતાએ પણ હવે ભૂલ કરવાની જરૂર નથી. બીજી વાર નરેન્દ્રભાઈ આવે એટલે બધાએ હાથ જોડવાના છે કે રાજકોટ કાંડ માટે તમે ધ્યાનમાં વયા ગયા છો, પણ રાજકોટ કાંડ માટે એક મિટિંગ સુધા તમે લીધી નથી. તમારા ના તો પ્રદેશ અધ્યક્ષે લીધી છે, અને મુખ્યમંત્રી ચક્કર મારી ગયા સીટમાં જે ઢાંક પીછોડો કરવા માટે સીટની રચના કરી, અત્યારે જેસીબીઓ ચલાવી દીધા. જ્યાં ઘટના આપણે એક્સિડન્ટ થાય છે ત્યાં પણ, એક્સિડન્ટ થયા હોય ત્યાં પણ આપણે બે બે દિવસ સુધી, જ્યાં સુધી પંચનામું યોગ્ય ન થાય ત્યાં સુધી આપણે એને હટાવતા નથી ગાડીઓને, તો એ જેસીબીઓ ચલાવીને શું કરવા સાબિત મારવા? બધા પુરાવા નાશ કરી દીધા ગેમ ઝોનના. કેમ? કોના ઈશારા કર્યા છે? કયા ભાજપના નેતાના ફોનથી કર્યા છે? શું કામ કર્યા છે? આપણે એક મોટો સવાલ છે. એટલે આ બહુ જ દુઃખદ ઘટના છે. આમ આદમી પાર્ટી એક નવા ચીલે એ જાય છે કે અમે હવે પીડિતોને મળીને સીટની પોલ ઘરે ઘરે જઈને ખોલીશું.